ગયા વર્ષે ડુંગળીના ભાવ લોકોને રડાવ્યા હતા અને જેના કારણે સરકારે ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડુંગળીની સંબંધિત મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારે એક ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. હાલમાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં હોવા છતાં કેન્દ્ર સરકારે ભવિષ્ય માટે અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. ડુંગળીની સંભવિત મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારે એક ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. તે પછી જો ડુંગળીને લઈને સંકટ આવે તો પણ સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. એ તો જાણીતું જ છે કે ગયા વર્ષે ડુંગળીના ભાવે સામાન્ય લોકોને રડાવ્યા, જેના કારણે સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં ચાલો જાણીએ કે સરકારે ડુંગળીને લઈને કેવા પ્રકારનું આયોજન કર્યું છે. સરકાર આ વર્ષે તેના બફર સ્ટોક માટે 5,00,000 ટન ડુંગળી ખરીદવાની યોજના બનાવી. જો ભાવ વધે તો તેને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય. એક રિપોર્ટ અનુસાર NCCF એટલે કે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને NAFED એટલે કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જેવી એજન્સીઓ સરકાર વતી ડુંગળીની ખરીદી કરશે. નોંધનીય છે કે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે ગયા વર્ષે 5,00,000 ટનનું બફર સ્ટોક બનાવ્યો હતો. તેમાંથી 1,00,000 ટન હજુ ઉપલબ્ધ છે. એ બફર સ્ટોકમાંથી રાહત દરે ડુંગળી વેચવાના સરકારના નિર્ણય કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સરકાર આ મહિનાના અંતમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા અંગે નિર્ણય લેશે. આ પ્રતિબંધ 31 માર્ચ સુધી છે. બફર સ્ટોક બનાવવાની સરકારની યોજના 2023-2024માં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજા વચ્ચે આવે છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર 2023-2024માં ડુંગળીનું ઉત્પાદન આશરે 254.73 લાખ ટન થવાની ધારણા છે, જ્યારે ગયા વર્ષે તે લગભગ 302.8 લાખ ટન હતું. કુલ ઉત્પાદનમાં આ ઘટાડો મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટનના ઘટાડાને કારણે અપેક્ષિત છે. ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2021-2022માં ડુંગળીનું ઉત્પાદન 316.87 લાખ ટન હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.